હેલો બધાને ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે કયા તહેવારની વાત કરી હતી? તો કે હોળી અને ધૂળેટી, બરાબર. હવે આજે એના આપણે MCQ, પછી જાતિ જુદી જુદી, પછી એના જુદું જુદું એનું જે મૂલ્યાંકન છે એ હું તમને સમજાવીશ. તો આપણે પહેલાં જોઈએ કે ઘણા બધા એવા શબ્દ છે જેની જાતિ ઓ, ઈ, ઉ, આ શું આવે એ આપણને ખબર નથી. આપણે અહીંયા જોઈએ, વાંચશું અને લખશું. તો પહેલો છે છાણા. આ શું છે? છાણા. ગાય હોય એનું હોય ને છાણા. તો છાણા શું આવે? આ. પછી લાકડા. લાકડા તો આ. અને લાકડું હોય તો કેવું? લાકડું હોય તો કેવું? ધાણી. તો એ શું આવે? ધાણી. કેવી? દાળિયા તો ખાધા. ખજૂર. ખજૂર કેવો? શ્રીફળ. શ્રીફળ તો કેવું? હાડો. ગોળ ગોળ પતાસા હોય, આખો હોય તો એ કેવો? પછી ધૂળેટી. ધૂળેટી તો એ કેવી? પિચકારી. પિચકાર તો એ ગુલાલ. ગુલાલ તો એ કેવું? રંગ તો એ કેવું? પાણી કેવું? ફુગ્ગા. અને જો એક જ ત્યાં ફુગ્ગો હોય તો ઓ આવે, પણ ઘણા બધા ફુગ્ગા હોય તો આ આવે. હોળી તો આ બધું તમારે નોટમાં સરસ અક્ષરે લખવાનું છે અને પછી આ પાંચ પાંચ વાર ઘરકામમાં લખવાનું છે, એટલે પાક્કું થઈ જાય, બરાબર. હવે ક્રિયાપદ પરથી વાક્ય લખવાના છે. ક્રિયાપદ છે એના પરથી તમારે વાક્ય વર્તમાન કાળમાં લખવાના છે. આ બધા છે એ તમારે જાતે કરવાનું. એમાં પહેલું છે રમવું, પછી બીજું છે પ્રગટાવવું, ત્રીજું છે કરવું, ચોથું છે ગોઠવવું, પાંચમું છે છાંટવું અને છઠ્ઠું છે ગવું. તો આ બધાના તમારે એક 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 વાક્ય છે તમારે લખવાના. પછી છે હોળી અને ધૂળેટી જે છે એના વિશે પાંચ વાક્ય છે એ લખવાના છે. એ પણ જાતે લખવાના છે, હું લખાવીશ નહીં. તમે બધા છાપામાં વાંચશો, પછી તમારો પોતાનો અનુભવ હોય, પછી મેં તમને જે સમજાવ્યું છે એ બધું એડ કરી અને અહીંયા તમે વાક્ય છે એ લખી શકો. હવે યોગ્ય પ્રશ્ન પદ મૂકીને વાક્ય છે એ લખવાનું છે. લોકો ચોકમાં છાણા લાકડા ગોઠવે છે. હવે એને પ્રશ્ન પદમાં જ્યારે બનાવવું હોય ત્યારે શું કરવાનું? તો લોકો, લોકો તો ત્યાં પ્રશ્ન પદ કયું આવશે? કોણ.
કોણ ચોકમાં, ચોકમાં એટલે ક્યાં, ક્યાં છાણા લખવા, શું જો કોણ ક્યાં શું ગોઠવે છે, બરાબર. પછી ફાગણ સુદ પૂનમના દિવસે હોળી હોય છે, તો કયા કયા દિવસે, બરોબર, દિવસ કયો, કયા પણ આવે. અને આ છે ને આખું છે જ્યારે આમ છે ને પૂછે ત્યારે શું આવે, ક્યારે, ક્યારે, બરાબર. પછી બાળકોને આ તહેવાર ખૂબ ગમે છે, તો કોને, કોને, અહીંયા જ્યારે ને હોય ત્યારે કોણ નો આવે, કોને, પછી પાકા રંગ આંખને, પાકો જે રંગ પાકો હોય છે એ આંખને નુકસાન કરે છે, બરોબર. તો એના શું છે, અહીંયા લાય છે કે શું કરે છે, બરોબર. પછી બાળકો પિચકારીથી હોળી રમે છે, તો પિચકારીથી, તો શેનાથી, તમને પહેલા મેં સમજાવ્યું શેનાથી, કે તો અહીંયા થી છે એટલે શું આવશે, શેનાથી. બધું છે એ તમારી નોટમાં સરસ રીતે લખી લેજો. અને આ ને આ બે વસ્તુ ઘરકામ જે છે એ તમારે લખી અને મને સેન્ડ કરજો, ઓકે.